વસ્ત્રાલમાં લગ્ન કરી અને વૃદ્ધાવસ્થામાં પણ એ જ રીતે ધામધૂમથી ફરીથી લગ્ન ગ્રંથિએ જોડાઈને આ દંપતીએ જન્મો જન્મ એકબીજાને જ પતિ પત્ની તરીકે મળતા રહી તેવી પ્રભુની પ્રાર્થના કરી હતી વૃદ્ધ દંપતીના લગ્ન જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા લગ્ન જીવનને એક નવી વ્યાખ્યા આપનાર આ પુનઃ લગ્નોત્સવે લોકોમાં ભારે ઉત્સુકતા વધારી હતી અને બીજી બાજુ પ્રેરણા પણ આપી હતી વસ્ત્રાલમાં પ્રાયુષા પેરેડાઇઝમાં રહેતા રસિકભાઈ મંજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ બોતેર અને તેમના ધર્મપત્ની રંજનાબેન ઉંમર વર્ષ અડસઠ બંનેના લગ્ન જીવનને શનિવારે પચાસ વર્ષ પૂર્ણ થતા તેઓએ લગ્ન જીવનની શરૂઆતના એ દિવસોને ફરીથી જીવનમાં સાક્ષાત્કાર કર્યા હતા ફરીથી એ જ ઉમંગ ઉત્સાહ પ્રેમ સાથે જીવવા મરવા અને એકબીજાના થઈને રહેવા એકબીજા માટે બધું જ કરી છૂટવાની મનની ઈચ્છા વચ્ચે તેઓએ એકબીજા સાથે સાત ફેરા ફરીને જીવનની ઢળતી ઉંમરે ફરીથી એકબીજાના થઈ ગયા હતા રસિકભાઈના પુત્ર વિજયભાઈના જણાવ્યા મુજબ તેમના માતા પિતાના લગ્નજીવનને પચાસ વર્ષ પૂર્ણ થયા હોય તે બંને વચ્ચે એટલો જ પ્રેમ છે તેઓને જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપીને જીવનના પડકારોનો સામનો કર્યો હતો બે દીકરી અને એક દીકરાને ભણાવી ગણાવી મોટા કર્યા તેમનું જીવન અમારા માટે આદર્શ છે તેઓનું લગ્નજીવન દરેક માટે પ્રેરણારૂપ છે દંપતીએ કઈ રીતે એકબીજાને સાથ આપીને જીવન પસાર કરવું તે તેમની પાસેથી શીખવા જેવું છે તેથી લોકોને પણ પ્રેરણા મળી રહે તે માટે ફરીથી લગ્ન કરાવાયા છે લગ્ન કંગોત્રી બેન્ડ બાજા વરઘોડો સ્વજનો મિત્ર મંડળને જમણવારનું આયોજન રિંગ સેરેમની હસ્તમેળા ફુલહાર લગ્નચોળીમાં સાત ફેરા ફરવા ડાન્સ પરફોર્મન્સ કેક કટિંગ સહિતની વિધિઓ કરવામાં આવી હતી વૃદ્ધ વરરાજાએ ઘોડે ચડી પરણવા જતા હોય લોકોમાં કુતૂહલ જાગ્યું હતું બોતેર વર્ષના રસિકભાઈ શનિવારે ફરીથી ઘોડે ચડીને પરણવા આવ્યા હતા ઢોલ નગારાના તાલે લગ્ન ગીતોની વચ્ચે સ્વજનોની હાજરીમાં નાચ ગાન સાથે નીકળેલા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું યુવાન નહીં પરંતુ વૃદ્ધ પરણવા નીકળ્યા તે જાણીને લોકોને એક સમયે કુતુહલ પણ થયું હતું આ શું થઈ રહ્યું છે તે જોવા રાહદારીઓ પણ રોકાઈને પ્રસંગની જોવા લાગ્યા હતા માથે સાફો શરીરે લગ્નની મજાની શેરવાની ગળામાં ગુલાબના ફૂલનો હાર હાથમાં તલવાર અને મઉં પર સ્મિત અપાર આનંદ હરક સાથે રસિકભાઈ કોઈ યુવાન યાને પણ શરમાવી દે તેવા તૈયાર થયા હતા આ ઉંમરે પણ તેમનો જોશ સુદોળ શરીર ઉડીને આંખે ઓળખતા હતા બોતેર વર્ષે પણ વસ્ત્રાલથી રખ્યાલ પગપાળા ચાલીને જ નોકરી કરવા જાય છે રસિકભાઈ મૂળ અમરેલીના ચલાણા ગામના વતની છે તેઓ અમદાવાદમાં સ્થાયી થયેલ છે બોતેર વર્ષની ઉંમરે પણ વસ્ત્રાલથી રખ્યાલ સુધી પગપાળા એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે આ ઉંમરે નોકરી કરીને તેઓ પ્રવૃત્તિમય રાખે છે અને પગપાળા નોકરી જઈને સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે તેમનો એક પુત્ર છે વિજય જે હાલમાં દસક્રોઈના જેસવાડી મોવાણી રણોદરા ખાતેની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે રસિકભાઈની બે દીકરીના લગ્ન થઈ ગયા છે અને તે તેમના જીવનમાં સુખી છે રસિકભાઈ સ્વાધ્યાય અને સ્વાધ્યાય પરિવારના તમામ જીવન મંત્રો તેઓ જીવનમાં ઉતાર્યા છે